स्टूडेंट्स गुड मॉर्निंग वेलकम अवर क्लासरूम ओके स्टूडेंट्स तो आज आपने जो टॉपिक भरवा जा रहे हैं ये टॉपिक नु नाम छे एक्शन प्लस आईएनजी अरे एक्शन प्लस आईएनजी एक्शन नाम तो आपने बधाए सांभळ्यु छे अने तमे बधा एक्शन विषे शीख्या छो ओके तो चलो आपने एक वार याद करी लईए तमे मने कहो तो आपने कई कई एक्शन करी हती अने कई कई एक्शन शीख्या हता हाँ जंप सीख्या हता ने त्यार पछी रीड त्यार बाद ईट हवे तमे तो कोई कहो बीजी कई सीख्या हता राइट पछी राइड त्यार पछी ड्राइव पछी बोलो बोलो हाँ तो आ बधी एक्शन आपणे सीख्या हता अने आपणे करी पण हती करी हती ने तमने बधा मैं होमवर्क मां आप्यु हतु तो बाळको एज एक्शन ने पाछळ आईएनजी क्यारे लागे ते वस्तु आपणे शीखवानी छे तो हवे एक्शन छे बराबर छे के जंप तमने एटलू खबर छे के जंप एटले कूदवू थाय बराबर पण ज्यारे जंप कोई करतू होय आपणे तेने जोईए छे अथवा तो आपणे खुद करता होईए एटले ज्यारे जंप करवानी क्रिया चालू छे बराबर ने जंप करवानी क्रिया जारे चालू छे त्यारे ते शब्दनी पाछळ शुं लगाय शुं लागे आईएनजी बराबर छे तो धारो के हमणा हुं आम जंप करू छुं तो हुं शुं कही शकुं आई एम जम्पिंग तो जंपनी पाछळ शुं लाग्युं आईएनजी लाग्युं बराबर ने तो आ बधी क्रियाओ वर्तमानमां થાય છે ત્યારે તે એક્શન ની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે સ્ટુડન્ટ્સ તો આપણે જે એક્શન શીખ્યા છે ને એ એક્શન ની પાછળ આઈએનજી લાગે ક્યારે છે એ તમને ખબર પડી ગઈ બરાબર ને કે જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે તે એક્શન ની પાછળ શું લાગે આઈએનજી લાગે જેમ કે મેં તમને બતાવ્યું કે હું જમ્પ કરતી હતી અને બોલતી હતી કે આઈ એમ જમ્પિંગ તો તે જ રીતે આપણે ઘણા બધા ઘણી બધી એક્શન્સ જોઈ છે ને જેમાંની આપણે સૌથી પહેલા હમણાં એક્શન જોઈ તો કે जंप बराबर तो जंप प्लस आईएनजी एटले जम्पिंग तो जम्पिंग एटले कूदी रह्या छे बराबर एटले क्रिया अपनी चालू छे तेज रीते बीजे एक्शन आपणे जोईए तो कई एक्शन ईट चलो हूँ लखू छूटी ईट एट अपने बधाने खबर शू खाव बराबर प्लस अपने आईएनजी करिए तो शू शब्द बने ईटिंग शू बने ईटिंग बराबर है तो बाड़को आ ईटिंग जो शब्द बनो एट्ले कि खावानी क्रिया अपनी केवी छे चालू छे समझ पड़े तमने हवे अपने थर्ड एक्शन जो है तो के आर ई ए डी रेड रेड એટલે શું થાય વાંચવું પ્લસ આઈએનજી શબ્દ શું થઈ ગયો રીડિંગ શું થઈ ગયો રીડિંગ એટલે રીડ એટલે વાંચવું જ થાય પણ જ્યારે રીડ ની પાછળ આઈએનજી ક્યારે લાગે કે ક્રિયા ચાલુ છે એટલે કે વાંચી વાંચતા હોઈએ ત્યારે આઈ એમ રીડિંગ સમજાય છે બાળકો નંબર 4 नंबर 4 માં લઈએ આપણે ડ્રાઈવ બરાબર છે ને ડ્રાઈવ એટલે શું હાંકવું ખબર છે ને તમને હાંકવું એટલે કે ગાડી ચલાવીએ છે ને તે પ્લસ આઈએનજી કરીએ આપણે તો યાદ રાખજો બાળકો અમુક એક્શન એવી હોય છે જ્યાં પાછળ ઈ આવતો હોય ને તો તે ઈ ને કાઢી નાખવાનો હોય છે અને તે શબ્દની પાછળ આઈએનજી લગાડવાનું હોય છે તો અહીં આપણે ડ્રાઇવિંગ લખવું હોય તો ડી આર આઈ વી લખ્યું ઈને શું કરવાનો કાઢી નાખવાનો અને ત્યારબાદ આઈએનજી લગાડવાનું તો આ થઈ ગયું ડ્રાઇવિંગ એટલે કે આપણે હાંકી રહ્યા છીએ બરાબર સ્ટુડન્ટ્સ હજી આપણે થોડી વધારે એક્શન્સ જોઈએ ચલો તો આપણે 4 જોઈ ને હવે આવે છે નંબર 5 તો આપણે જે જોયું ને કે લાસ્ટમાં ઈ હોય એને કાઢી નાખીએ અને પછી આઈએનજી લગાડીને સ્પેલિંગ બોલવાની તો તેમાં બીજી હજી બે સ્પેલિંગ છે તો પહેલી છે કે ડાન્સ
જો હું ડાન્સિસ પર લખું છું તો જોયું તમે અહીંયા ઈ આવે છે ને હવે પ્લસ આઈએનજી આપણે કરીએ ને તો આ ઈ ને આપણે કાઢી નાખવાનો અને ત્યાર બાદ આપણે પાછળ આઈએનજી લગાડવાનો તો જુઓ તો સી પછી ઈ નીકળી ગયો અને ડાયરેક્ટ તેની પાછળ આપણે આઈએનજી લગાડ્યું તો શું થયું ડાન્સિંગ બરાબર ડાન્સ ડાન્સિંગ ઓકે હવે એના જે બીજે એક સ્પેલિંગ છે W R I T E राइट राइट એટલે લખવું બરાબર પ્લસ ing ઓકે તો આપણે ing લગાડવું હોય ત્યારે આ જે પાછળ e છે તે આપણે કાઢી નાખવો પડે અને W R I T I N G રાઇટિંગ શું થઈ ગયું રાઇટિંગ રાઇટ એટલે લખવું અને રાઇટિંગ એટલે લખી રહ્યા છીએ તેમજ ડાન્સ એટલે નાચવું અને ડાન્સિંગ એટલે નાચી રહ્યા છીએ નૃત્ય કરી રહ્યા છીએ બરાબર સેવન એમાં એક્શનનું નામ છે એસ આઈ એન જી સિંગ બરાબર પ્લસ આઈ એન જી સિંગ એટલે ગાવું બરાબર પણ જ્યારે આપણે તેની પાછળ આઈએનજી લગાડીએ છીએ એટલે ક્રિયા કેવી થઈ જાય છે ચાલુ ક્રિયા થઈ જાય બરાબર જ્યારે ક્રિયા થાય છે તે સિંગ એટલે ગાવું અને સિંગિંગ એટલે કે ગાઈ રહ્યા છીએ અથવા ગાઈએ છીએ સિંગ સિંગિંગ ઓકે બાળકો તમને સમજાય તો છે ને હજી આપણે જોઈએ નંબર એટ શું લખ્યું મેં પીએલએ વાય પ્લે પ્લે એટલે રમવું પ્લસ આઈએનજી બરાબર તો સ્પેલિંગ શું થશે પ્લેઇંગ શું થઈ ગયું પ્લેઇંગ પ્લેઇંગ એટલે રમીએ છીએ પ્લે પ્લેઇંગ બરાબર બાળકો હજી આપણે થોડી એક્શન જોઈએ નેક્સ્ટ એક્શન જોઈએ નંબર નાઇન ચલો કહો બાળકો આ કઈ એક્શન લખી મેં આર આઈ ડી ઈ રાઈડ રાઈડ એટલે સવારી બરાબર છે ને પ્લસ આઈએનજી ચલો કહો મને અહીં આર આઈ ડી રાઈડ છે બરાબર ને એની પાછળ આપણે આઈએનજી લગાડવું છે તો આપણે આગળની એક્શનમાં જોયું કે જ્યાં ઈ હોય તે આપણે કાઢી નાખવો પડે અને ત્યારબાદ જે બચેલા મૂળાક્ષર છે તેની પાછળ આપણે આઈએનજી લગાડવું પડે બરાબર ને તો રાઈડ રાઇડિંગ રાઈડ એટલે ફક્ત સવારી જ થાય અને રાઇડિંગ એટલે સવારી કરી રહ્યા છે જેમ કે તમે મોટરસાઇકલ કરતા હો ત્યારબાદ બાયસિકલ એટલે કે તમે સાયકલ ચલાવતા હોઈએ તો એ બધી શું કહેવાય છે એને શું કહેવાય રાઇડિંગ જેમ કે તમે હમણાં સાયકલ ચલાવો છો તો તમે શું કહો આઈ એમ રાઇડિંગ હું સવારી કરી રહ્યો છું ઓકે બાળકો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઓકે સ્ટુડન્ટ જો W A L K કઈ એક્શન લખી મેં વોક વોક એટલે શું થાય ચાલવું થાય ને હવે વોક એટલે ફક્ત આપણે એટલું ખબર છે કે ચાલવું થાય પણ આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે આપણે પાછું શું લગાવવાનું હોય ing જેમ કે આપણી ક્રિયા ચાલુ છે જેમ કે હું હમણાં ચાલું છું તો હું શું કહી શકું આઈ એમ વોકિંગ એટલે કે હું ચાલું છું તો તેની પાછળ આપણે આઈએનજી લગાડીએ બરાબર છે ને વોક વોકિંગ વોક વોકિંગ ઓકે ત્યારબાદ બી આર યુ એસ એચ કહો શું લખ્યું છે બ્રશ બરાબર ને બ્રશ એટલે દાંત સાફ કરવા બરાબર છે ને આપણે આવું જ શીખ્યા છે ને બ્રશ એટલે દાંત સાફ કરવા હવે આપણે જ્યારે દાંત સાફ કરવાની ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે શું બોલી શકીએ બ્રશિંગ ત્યારે આપણે શું બોલવાનું બ્રશિંગ એટલે બ્રશની પાછળ આપણે આઈએનજી લગાડવાનું બરાબર ને બાળકો તો બ્રશ
એટલે શું થાય દાંત સાફ કરવા અને બ્રશિંગ તો કે દાંત સાફ કરીએ છીએ ક્રિયા ચાલુ છે બોલો બધા બ્રશ બ્રશિંગ બ્રશ બ્રશિંગ ઓકે હવે બીજી એક્શન જોઈએ ચલો સ્ટુડન્ટ્સ કહો મને BATH એક્શનનું નામ શું છે બાથ બાથ એટલે નહાવું યાદ છે કે તમને બધાને તમે બધા ભૂલી ગયા છો યાદ છે ને હા તો બાથ એટલે નહાવું પ્લસ આપણે આઈએનજી કરીએ એટલે શબ્દ શું થઈ જશે બાથ બાથિંગ બરાબર છે ને બાથ એટલે ફક્ત નહાવું જ થાય અને બાથિંગ એટલે નહાવાની ક્રિયા આપણે ચાલુ છે જો આપણે નહાતા હોઈએ ત્યારે આપણે શું કહી શકીએ આઈ એમ બાથિંગ હું નહાઈ રહ્યો છું અથવા તો હું નહાઈ રહી છું બરાબર ઓકે સ્ટુડન્ટ્સ તો એક્શનની પાછળ આઈએનજી ક્યારે લાગે છે એ તમને બધાને ખબર પડી ને જ્યારે ક્રિયા ચાલુમાં થઈ રહી હોય ત્યારે એક્શનની પાછળ આઈએનજી લાગે છે બરાબર તો આ આપણે શીખ્યા હવે હું થોડા બાળકો પાસે આ એક્શન ચાલુમાં થઈ કઈ રીતે રહી છે અને તેના વિશે બોલાય કઈ રીતે તે તમને શીખવીશ બરાબર છે અને આના એ પછીના વિડીયોમાં હું તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ચિત્રને આધારે સેન્ટેન્સીસ પણ બનાવતા આપણે શીખીશું બરાબર છે બાળકો તો આપણે નેક્સ્ટ ફરીથી એક્શન પ્લસ આઈએનજી ના નવા વિડીયો સાથે મળીશું આવજો